નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. એટીએમમાંથી હવે દરરોજ 10,000 રોકડા ઉપાડવાની છૂટ આપે છે રિઝર્વ બેંક, જ્યારે ચાલુ ખાતા ધરાવતા વેપારી હવે સાપ્તાહિક 50,000ને બદલે 1,00,000 રૂપિયા રોકડા ઉપાડી શકશે. દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં બાંધવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થતા પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ સાકાર કરવા તરફ ભરાયું પહેલું પગલું. 700 કરોડમાં બંધાનાર સ્ટેડિયમની ક્ષમતા 1,10,000 પ્રેક્ષકની હશે. મુંબઈ શેરબજારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ખોલેલા આંતરરાષ્ટ્રીય શેરબજારમાં મુહૂર્તના સોદા પાડી કામકાજ શરૂ કર્યું. દુનિયાભરના શેરબજારમાં ડોલર વડે શેર ડિબેન્ચર કરન્સીની લેવડદેવડ હવે ગુજરાતની ધરતી ઉપરથી બની સંભવ. ગુજરાતની પ્રત્યેક સરકારી શાળાની ડિજિટલ કાયાપલટ કરી બાળકોને સ્માર્ટ ક્લાસરૂમ આપવાનો લક્ષ્યાંક જાહેર કરતા મુખ્યમંત્રી ચોટીલાના કાળાસર ગામે ગુણોત્સવ પ્રારંભ કરાવવા પહોંચેલા મુખ્યમંત્રીએ સહજ ભાવે પલાઠી વાળી નીચે બેસી લીધું ભોજન. વસ્તુ સેવા કરદાતા ઉપર કેન્દ્ર અને રાજ્ય પૈકી કોનું કેટલું આધિપત્ય રહેશે તેનો નિર્ણય કરતી જીએસટી કાઉન્સિલ. જીએસટી કાયદાનો અમલ 1 એપ્રિલને બદલે જુલાઈ 2017થી શરૂ કરવા પણ થયો નિર્ણય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે બીજા રાયસીના ડાયલોગ સત્રને કરશે સંબોધિત. રાયસીનામાં નવા પડકારો અને સાયબર સુરક્ષા સહિત ઘણા રણનીતિક મુદ્દે થશે મંથન. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં બીજા રાયસીના ડાયલોગ ઉદઘાટન સત્રને સંબોધન કરશે. વિદેશ મંત્રાલય ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન સાથે મળીને તેનું આયોજન થયું છે. ડાયલોગની થીમ ધી ન્યૂ નોર્મલ મલ્ટીલેટરાલિઝમ વિથ મલ્ટીપોલારિટી છે. આ સંમેલનમાં નવા પડકારો અને સાયબર સહિત ઘણા રણનીતિક મુદ્દા ઉપર મંથન થશે. ભારત કહી રહ્યું છે કે આતંકવાદ અને અતિવાદના પડકાર સામે લડવા માટે સમગ્ર વિશ્વએ સાથે મળીને કામ કરવાનું રહેશે. ભારતમાં યોજાઈ રહેલ આ ભૂરાજનીતિક સંમેલન રાયસીના ડાયલોગમાં 65 દેશના 250થી વધુ પ્રતિનિધિ ભાગ લેવાની આશા છે. આ સંમેલન દર વર્ષે કરવામાં આવે છે અને ખૂબ જ ઓછા સમયમાં આ આંતરરાષ્ટ્રીય કેલેન્ડરમાં પ્રતિષ્ઠિત વૈશ્વિક સંમેલન રૂપે ઉભરી રહ્યું છે. આ સમારંભમાં ઉદઘાટન સમૂહ રહેશે, જેમાં વિદેશ રાજ્યમંત્રી એમજે અકબર, નેપાળના વિદેશમંત્રી પ્રકાશ ચરણ મહક, અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ, ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી કેવી ડ્રગ અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના આંતરરાષ્ટ્રીય બાબતોના સલાહકાર તોહર રિઝવી ભાગ લેશે. 18-19 જાન્યુઆરીએ મંત્રીસ્તરીય ઘણા નેતા આ સંમેલનને સંબોધન કરશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવા નિર્દેશ જાહેર કરાતા હવે એટીએમમાંથી એક દિવસમાં 10,000 રૂપિયા મળી શકશે. અત્યાર સુધી પ્રતિદિન 4,500 રૂપિયા ઉપાડી શકાતા હતા, જોકે સપ્તાહમાં 24,000 રૂપિયા જ ઉપાડી શકાશે. આ ઉપરાંત ચાલુ ખાતામાંથી વેપારીઓને એક સપ્તાહમાં 1,00,000 રૂપિયા ઉપાડવાની પણ મંજૂરી મળી ગઈ છે. આ અગાઉ ચાલુ ખાતામાંથી 50,000 રૂપિયા સુધીની મર્યાદામાં નાણાં ઉપાડી શકાતા હતા. વેપારીઓ એટીએમમાંથી પ્રતિદિન 10,000 રૂપિયા મળી શકવાને કારણે હવે ધંધો રોજગાર કરતા મોટા વેપારીઓને રાહત થશે. નવી દિલ્હી ખાતે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય પૈકી કરદાતા ઉપર કોનું કેટલું આધિપત્ય રહેશે તેનો વિવાદ ઉકેલાઈ ગયો હોવાનું જણાય છે. નાણામંત્રી જેટલીએ બહાર પાડેલી માહિતી પ્રમાણે 1.5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતા પૈકી 90% આકારણી કાર્યરાજ્ય હસ્તક રહેશે, જ્યારે 10% કામ કેન્દ્ર હસ્તક રહેશે. 1.5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાની કુલ સંખ્યામાં 50% હિસ્સો કેન્દ્ર અને રાજ્યનો રહેશે. વસ્તુ સેવા કર કાયદાનો અમલ એપ્રિલથી મોડો કરી જુલાઈ 2017 રાખવા ઉપર ગઈકાલે વિચાર થયો હતો. હવે પછી જીએસટી પરિષદની બેઠક 18 ફેબ્રુઆરી for the purposes of scrutiny and audit by the states, and 10% by the administrative machinery of the center. Those above a turnover of 1.5 crores would be assessed
in the ratio of 50-50 between the center and the states. To repeat, the states would do 50% of the assessees above 1.5 crore turnover and 90% of those below 1.5 crore turnover. The center would do 50% of those above 5 crore turnover, above 1.5 crore turnover, and 10% of the assessees below the 1.5 crore turnover. આવકવેરા વિભાગે 200 કરોડથી વધુ બિનજાહેર ધન દિલ્હીના 80 બેંક ખાતામાંથી શોધી કાઢ્યું છે. આવકવેરા વિભાગે હવાલા ધંધાર્થીઓના 930 કરોડના વ્યવહારને પણ પકડી પાડ્યા છે. નોઈડાના 100 બેંક ખાતામાં 200 કરોડના ગેરકાયદે લેણદેણ અંગે વિભાગને જાણકારી મળી છે. પટ્ટાથી ડીઆરઆઈએ એક વ્યક્તિને ઝડપી લીધો છે, તો દિલ્હીના કોઈ વેપારીના 2 બેંક ખાતામાં 13 કરોડની રકમ જમા કરાવી છે. કોલકાતા, ગુરુગ્રામ, ચરખી, ચિત્રદ્રુ અને દાદરીમાં આવકવેરા વિભાગ તપાસ કરી રહ્યું છે, જેમાં બેનામી ખાતા દ્વારા 200 કરોડ રૂપિયા કાળાધનને સફેદ કરવાની કોશિશ કરવામાં આવી છે. સમાજવાદી પક્ષના સ્થાપક મુલાયમનો કઠોર રકાસ કરતો ચુકાદો ચૂંટણી પંચે આપી સાયકલનું ચિહ્ન અખિલેશને ફાળવી દીધું છે. પરિણામે અખિલેશ જૂથ હવે સાચી સમાજવાદી પાર્ટી ગણાશે તેમ ગણવું રહ્યું. બંને પક્ષ દ્વારા બાહોશ વકીલને સાથે રાખી ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરાયા બાદ અનામત રખાયેલો ચુકાદો ચૂંટણી પંચે બહાર પાડ્યો છે. મુલાયમ જૂથ ખુલતી સર્વોચ્ચ અદાલતે અપીલ દાખલ કરી નિર્ણયનો વિરોધ કરી શકે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નજીક આવેલા કાળાસર ગામની પ્રાથમિક શાળાથી ગઈકાલે 7મા ગુણોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો ત્યારે ધારાસભ્ય વર્ષાબેન દોશી સહિત શિક્ષણ જગતના આગેવાન ત્યાં હાજર હતા. રાજ્યભરની 34,000થી વધુ પ્રાથમિક શાળાઓમાં ભણતા 54 લાખ બાળકોના શિક્ષણ મૂલ્યાંકનની આજથી વિરાટ શરૂઆત થઈ છે. કાળાસર ગામે 316 વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલી સમૂહ પ્રાર્થનામાં તેમની સાથે મુખ્યમંત્રી જોડાયા હતા અને ત્યારબાદ વિવિધ વર્ગખંડમાં જઈ રસપ્રદ પ્રશ્નોત્તરી સાથે બાળકોના લેખન, વાંચન તથા ગણનનું તેમણે સર્વગ્રાહી મૂલ્યાંકન કર્યું હતું. બાળકો સાથે મુક્ત સંવાદ કરતા તેમણે પ્રત્યેક શાળાને ડિજિટલ ટેકનોલોજી વડે સ્માર્ટ સ્કૂલ બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. શાળાના બાળકો સાથે ભોજન લેવા માટે પલાઠીવાડી નીચે બેસી મુખ્યમંત્રીએ સહજતાના દર્શન કરાવ્યા હતા. નાનકડા ગામની શાળામાં ભણતા બાળકો માટે મુખ્યમંત્રી સાથે તેમણે ગાળેલો સમય જિંદગીભરનું સંભાળણું બની રહ્યો હતો. ટીવીમાં જાહેરાત જોઈ છે ને કે ત્યાં જ ભણાવી છે કે જ્યાં ઘરમાં ટોયલેટ હોય એ દિશામાં આપણે કરવું જોઈએ. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મુંબઈ શેરબજાર દ્વારા ખોલવામાં આવેલા આંતરરાષ્ટ્રીય શેરબજારમાં સોદા પાડવાની કામગીરીનો મંગળ પ્રારંભ ગઈકાલે શેરના વેપારમાં સોનેરી પ્રકરણ ગુજરાતની ધરતી ઉપર ઉમેરાયું છે. નાણાં રાજ્યમંત્રી અર્જુન મેઘવાલની હાજરીમાં મુહૂર્તના સોદા થયા ત્યારે સ્ટોક બ્રોકિંગ પેઢીઓ ધરાવતા નામાંકિત દલાલ ત્યાં હાજર હતા. વિદેશી શેરબજારમાં હાજર તથા વાયદાના સોદા પાડવા માટેનું પહેલું કેન્દ્ર ગુજરાતે શરૂ કરી વધુ એક સિદ્ધિ દેશ માટે હાંસલ કરી હોવાનું નાણાં રાજ્યમંત્રી અર્જુન મેઘવાલે જણાવ્યું હતું. જ્યારે મુંબઈ શેરબજારના સીઈઓ આશીષ ચૌહાણે કહ્યું હતું કે હાલ વિદેશી શેરબજારમાં સોદા પાડવા માટે 108 સભ્ય અહીં નોંધાયા છે. થોડા વિદેશી દલાલ પણ અહીં ઓફિસ ખોલવાના છે. અમદાવાદમાં મોટેરા ખાતે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બાંધવાના પ્રોજેક્ટનું ભૂમિપૂજન સંપન્ન થતા પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી સ્વપ્નને સાકાર કરવાની દિશામાં પહેલું પગલું ભરાયું હતું. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ પરિમલ નથવાણી, સંયુક્ત સચિવ જય શાહ અને ક્રિકેટર પાર્થિવ પટેલના હસ્તે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઈ હતી. મેલબોર્ન સ્ટેડિયમને ડિઝાઇન બનાવનાર આર્કિટેક્ટ પાસે મોટેરા સ્ટેડિયમ ડિઝાઇન કરાવડાવવામાં આવ્યું છે. 63 એકર જમીન ઉપર 700 કરોડના ખર્ચે આકાર પામનાર વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની ક્ષમતા 1,10,000 પ્રેક્ષકોની રહેશે. ઓલિમ્પિક કક્ષાનું જીમ હાઉસ તથા સ્પોર્ટ્સ ક્લબ પણ અહીં બંધાશે. સ્ટેડિયમના હાલના માળખાને જમીનદોસ્ત કરી નવેસરથી આખો પ્રોજેક્ટ બાંધવાનું કામ LNT હસ્તક રહેશે. Thank you.
ગુજરાતનું આ એક ગૌરવ સમાન ઘરેણું બનવા જઈ રહ્યું છે. મોટેરા સ્ટેડિયમ છે એ વિશ્વના મેપમાં ક્રિકેટનું મક્કા તરીકે જાણીતું થશે. અત્યાર સુધી આપણે લોર્ડ્સને મક્કા કહેતા હતા, પરંતુ હવે આપણા માટે 1,10,000ની કેપેસિટીનું મોટેરા સ્ટેડિયમ, 76 કોર્પોરેટ બોક્સ, અદ્યતન પ્રેસ ગેલેરી અને 3,000 કરતાં વધુ કાર પાર્કિંગો, 12,000 કરતાં વધુ સ્કૂટર પાર્કિંગો અને કોઈ પણ જાતનો ઓબ્સ્ટિકલ વગર તમે જોશો કે મેચ જોઈ શકાશે. ગુજરાત યુવા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલનો અભિવાદન સમારંભ યોજાયો ત્યારે રાજ્યભરના યુવા આગેવાનો ત્યાં હાજર હતા. ગાંધીનગરમાં ગુજરાત ભાજપના મુખ્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. પ્રદેશ કારોબારીએ તેજસ્વી યુવા નેતાને આવકાર આપી સફળતા માટે શુભેચ્છા આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સહિત વરિષ્ઠ નેતાઓનો ડોક્ટર ઋત્વિજ પટેલે નિમણૂક બદલ આભાર માન્યો હતો. અમદાવાદ ખાતે રાજ્યપાલ ઓપી કોહલીના વરદહસ્તે સક્ષમ નામની પેટ્રોલિયમ બચાવો ઝુંબેશનો પ્રારંભ કરાયો હતો. તેલ કંપનીઓના સહિયારા પ્રયાસથી ઇંધણ બચતના વિવિધ વિકલ્પ પર જનજાગૃતિનો આ કાર્યક્રમ શરૂ થયો છે. ખનિજ તેલનો જથ્થો મર્યાદિત હોવા ઉપરાંત તેની આયાત ઉપર દેશ નિર્ભર હોવાની વાત રાજ્યપાલે આ પ્રસંગે કરી હતી. તેલ બચાવો સંદેશ માટે યોજાયેલી 12 રેલીને રાજ્યપાલ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થા IIM અમદાવાદ દ્વારા ઈ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા પ્રોગ્રામ EPGP કોર્સની શરૂઆત કરવામાં આવી છે. ટેકનોલોજીના વિકાસની સાથે સમયનો અભાવ આંતરપ્રિન્યોરમાં સતત રહે છે, તેથી પ્રોફેશનલ અને આંતરપ્રિન્યોર માટે ડિસ્ટન્સ લર્નિંગ એજ્યુકેશન પ્રોગ્રામની શરૂઆત કરાઈ છે. આ EPGP કોર્સ અંતર્ગત 800 કલાકનું ક્લાસરૂમ ઇન્ટરેક્શન મટીરિયલ તૈયાર કરાયું છે. 2 વર્ષના કોર્સ દરમિયાન વૈશ્વિક સ્તરના મેનેજમેન્ટના પાઠ વિદ્યાર્થીઓ શીખી શકશે, તેમ IIMના ડાયરેક્ટર આશીષ નંદાએ જણાવ્યું હતું. ये एक चीज आप नोटिस करेंगे कि जैसे बाकी हमारे कोर्सेज हैं, रिक्वायर्ड कोर्सेज हैं, फिर इलेक्टिव कोर्सेज हैं, पूरा सोच के इन्होंने पूरा कोर्स आउटलाइन बना के तैयार किया हुआ है. इसी ने फ्लेक्सिबिलिटी थोड़ी चाहिए होती है, पर्टिकुलरली ये इस तरह के कोर्सेज में वो भी प्रोवाइड की हुई है. और फीस इस समय है 17 लाख रुपए है कोर्स की. કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં ભારે બરફવર્ષા થઈ રહી છે, તો ઉત્તરી મેદાની રાજ્યોમાં શીતલહેરે લોકોનું જીવન અસ્તવ્યસ્ત કર્યું છે. કેટલાક રાજ્યોમાં વરસી રહેલા વરસાદે ઘણા લોકોની મુશ્કેલી વધારી છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસ ઠંડી યથાવત રહેવાના સંકેત આપ્યા છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી પડી રહેલી તીવ્ર ઠંડી યથાવત રહેવાના સંકેત મળી રહ્યા છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે. સમગ્ર ગુજરાતમાં પ્રસરેલી શીતલહેરથી જનજીવનને અસર પહોંચી છે. હાલમાં નલિયામાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રીથી નીચું ગયું છે, જ્યારે મોટાભાગના વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહ્યું છે. ઉત્તરાખંડ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્ય સરકારમાં વરિષ્ઠ મંત્રી એવા યશપાલ આર્યએ ભાજપમાં પ્રવેશ લેતા ચૂંટણી અગાઉ કોંગ્રેસને મરણોતલ ફટકો પડ્યો હોવાનું કહેવાય છે. મુખ્યમંત્રી હરીશ રાવત સાથે તંગ સંબંધ ધરાવતા યશપાલ આર્યના ધારાસભ્ય દીકરા સંજીવે પણ કોંગ્રેસ છોડી ભગવો ખેસ પહેરી લીધો છે. ઉત્તરાખંડમાં સંઘ ભાજપના જૂની પેઢીના નેતા ભગતસિંહ કોશિયારી સાથે દિલ્હી પહોંચેલા યશપાલ આર્યને પ્રમુખ અમિત શાહે પક્ષમાં વિધિવત આવકાર્યા હતા. બીજી બાજુ પંજાબમાં મોટું નામ ધરાવતા નવજોતસિંહ સિદ્ધુએ કોંગ્રેસમાં જોડાવવું પસંદ કરતા ભાજપ તથા અકાલી દળને આંચકો લાગ્યો છે. નવજોતસિંહ સિદ્ધુએ પોતે જન્મજાત કોંગ્રેસી હોવાનો દાવો કરતા કહ્યું હતું કે પોતે જૂના ઘરે પાછા ફર્યા હોવાની લાગણી થાય છે. તો આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.